વેલકમ બેક. આગળ વધારીએ સમાચારના પ્રવાહને. રાજકોટના શહેરીજનો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં જે બ્રિજને લઈને લોકો પરેશાન હતા, લક્ષ્મીનગરનો બ્રિજ હવે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. વધુ જાણકારી લઈશું સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, જે રીતે બ્રિજનો ઉપયોગ કરવાની હવે મંજૂરી આપવામાં આવી છે, શું પહેલા સમસ્યા હતી અને હવે કઈ રીતે રાહત મળશે? નરેન્દ્રસિંહ, રાજકોટના નાના મોવા વિસ્તાર કે જે રાજકોટનો પોઝ વિસ્તાર આવેલો છે, ત્યાંથી શહેરી વિસ્તારમાં આવવું હોય તો જે લક્ષ્મીનગર અંડરબ્રિજ હતો અને ત્યાં પાણી ભરાવાની સમસ્યા હતી અને આ ઉપરાંત ત્યાં નાલું છે તે સાંકડું હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હતી, જેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજ છે તે અંડરબ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો. અંડરબ્રિજ હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે અને 10 ડિસેમ્બરથી સામાન્ય લોકો છે તે અંડરબ્રિજનો ઉપયોગ કરી શકશે. દરરોજ હજારોની સંખ્યામાં ત્યાંથી વાહનો પસાર થાય છે અને 150 ફૂટ રિંગ રોડ થી શહેરી વિસ્તારને જોડતો આ એકમાત્ર માર્ગ છે અને તેને લઈને જ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત થતા અનેક લોકો છે કે જે નાના મોવા વિસ્તારમાં, મહુડી વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પરથી પસાર થતા હોય છે તેઓને આનો સીધો ફાયદો થશે. જી, આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ. તો રાજકોટના લોકો માટે રાહતના સમાચાર. લક્ષ્મીનગરનો અંડરબ્રિજ છે તે 10 ડિસેમ્બરથી જનતા માટે ખુલ્લો મુકાશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા અને લોકોના પરિવહનને પણ વધુ સગવડતા થશે.